પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર થાય છે, એમાં પણ ફુલાવરની ખેતી વધુ હોય છે અને ફુલાવર અમદાવાદ સહિત રાજ્યભરમાં અહીંથી વેચાણ માટે જાય છે, ત્યારે હાલમાં ફુલાવરનો 40-80 રૂપિયા 20 કિલોનો ભાવ મળતા ફુલાવર પકવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામાં ફ્લાવર કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે અને પ્રાંતિજ તાલુકો ફ્લાવર કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવ્વલ નંબર 1 છે અને પ્રાંતિજનો ફ્લાવર કોબીજ ગુજરાતના શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના નાના મોટા શહેરો સહિત મહારાષ્ટ્રના મુંબઈ, પુના, નાસિક સહિત દિલ્હી, ઉદયપુર સહિત વિદેશોમાં પણ પ્રાંતિજના ફ્લાવરની માંગ છે. ત્યારે હાલ તો પ્રાંતિજ સહિત તાલુકામાં નાના ખેડૂતોથી લઈને મોટા ખેડૂતો દ્વારા અન્ય શાકભાજીની અન્ય ખેતી છોડીને ફ્લાવરની ખેતી તરફ વધતા ફ્લાવરનો પાક પુષ્કળ પ્રમાણમાં તૈયાર થતા અને તેનો ઉતારો પણ સારો આવે છે, પરંતુ ભાવ નથી મળતો કારણ કે ઉતારો વધુ અને બજારમાં વેચાણ માટે અનેક સાથે વધુ ફ્લાવર આવતા હાલ બજારના ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને હોલસેલમાં 20 કિલોનો ભાવ 40-80 એટલે કે બજાર ભાવ 2-4 રૂપિયા જેટલો મળતા હાલ તો મોંઘું બિયારણ, દવા, ખાતર, પાણી, ખેડ, મહેનત સહિત પાઉચ જેવા ખર્ચ પણ માથે પડ્યા છે. ત્યારે હાલ તો પુરસ્કાર પ્રમાણમાં પાકને લઈને ફ્લાવર માર્કેટયાર્ડ ખાતે વેચાણ અર્થે આવે છે, પણ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે વધુ પડતા એકસાથે પાકને લઈને ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં ફ્લાવરના પાકને લઈને સફેદ ચાદર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજમાં સૌથી વધુ વાવેતર ફ્લાવરનું થતું હોય છે, જેને લઈને માર્કેટયાર્ડમાં હાલમાં સૌથી વધુ આવક ફ્લાવરનું થાય છે, જેને લઈને માલનો ભરાવો થતાં ભાવ ઓછો છે. ઉપરાંત દિલ્હી અને નાસિકમાં સ્થાનિક કક્ષાએ આવક હોવાને લઈને વેચાણ થતું બંધ થયું છે, તો વાતાવરણની અસરને લઈને ફ્લાવરમાં ઉત્પાદન વધુ થયું છે, જેથી તૈયાર થયેલું ફ્લાવર કાપી નાખવું પડે છે, જેને રાખવા માટે કોઈ વિકલ્પ નથી, તો જો ના કાપવામાં આવે તો પાક બગડી જાય છે, માટે કાપેલો પાક વેચાણ કરવો પડે છે. આમ 1 વીઘામાં બિયારણ, 12 પડીકી ખાતર, 6 થેલી સાથે મજૂરી, વીજ બિલ અને પ્લાસ્ટિકના જભલામાં પેક કરીને વાહનમાં ભરી વેચાણ માટે લઈ જવામાં આવે ત્યારે ખર્ચની સામે ભાવ મળતા નફો તો નથી, પરંતુ નુકસાનમાં વધુ નુકસાન થાય છે. તો ખેડૂતો વેચવા જાય ત્યારે ઘણીવાર તો વાહનમાં લઈ ગયેલ ફ્લાવરનું વેચાણ ના થાય તો પાછું લાવવું પડે છે અને ફેંકી પણ દેવું પડે છે, તેને મૂકી રખાતું પણ નથી. આ વાતાવરણની અસરને લઈને સમય કરતાં જલ્દી ફૂટી જાય છે અને ઉત્પાદન થયેલું ફ્લાવર ઉતારી લેવું પડે છે. ખેડૂતોને ઉતારો લીધા પછી ન વેચાય તો પણ નુકસાન અને ન ઉતારે તો ખેતરમાં બગડી જાય તો વધુ નુકસાન થાય છે. કુદરતના આધારે ખેડૂત બંને તરફ પીસાય છે, તો માર્કેટયાર્ડમાં વધુ આવક થાય ત્યારે તેનો ભાવ પણ ઓછો મળે છે અને માર્કેટયાર્ડમાં દરરોજ 1000-1200 ક્વિન્ટલ આવક થાય છે અને છેલ્લા 5 દિવસથી ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ફ્લાવરના પાકને જો વીમાનું કવચ આપવામાં આવે તો નુકસાનમાં ઘટાડો થઈ શકે છે. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. કરો તો ખેતી ખર્ચો કેટલો થાય છે, કેટલો ભાવ મળે, દરરોજ કેટલું વેચાણ થશે? નમસ્તે, મારું નામ પડે કલ્પેશભાઈ જયંતિભાઈ, હું પ્યાથીજનો વતની છું. હું ફુલાવરની ખેતી કરું છું. આ સાલ વાતાવરણના હિસાબે અત્યારે ફુલાવર કોઈ લેતું નથી, મતલબ તો 2-3 રૂપિયા ભાવ છે. માર્કેટ ખેતરમાંથી માર્કેટમાં લાવવાનો ચાર્જ 3 રૂપિયા છે કિલોએ, કારણ કે એની 2-10 રૂપિયાની આવે છે, 2 અત્યારે લેબર ચાર્જ વધે છે, દિવસે દિવસે ખાતરનો ભાવ વધે છે અને વાતાવરણ આવું થાય છે એટલે 70-75 દિવસની વેરાયટી એથી અતિશય વધારે ગરમી ચાલુ થઈ ગઈ તો 60 દિવસે ચાલુ થઈ રહ્યું છે, તો ભરાપ પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યો છે. હવે ખેડૂતનો પરિસ્થિતિ એવી થઈ છે કે અત્યારે કોઈ વસ્તુ વેચીને બી કાપડના ખેતરમાંથી તો બગડી જાય તો કોઈ બી ભાવે બજારમાંનો નિકાલ કરી છે ખેડૂતો અત્યારે. અને અમારી એવી ખેડૂતોની એવી ઈચ્છા છે કે સરકાર જો આ વાતાવરણ ઊંચા નીચું વધારે પડતું થઈ જાય છે તો વીમામાં ફુલાવરને સામેલ કરી તો ખેડૂતોને થોડું આવા સમયે થોડી રાહત થાય અને દિવસે દિવસે ખર્ચો બહુ વધારે જાય છે. 30-35 હજાર રૂપિયા ખર્ચો છે વીઘા અત્યારે અને આ ભાવમાં અમે 400માં વજન નીકળે 4-12-15-20 હજાર રૂપિયા ખાલી આ ભાવમાં 15 હજાર રૂપિયા થોડા વધારે ના થાય અને 35 હજાર ખર્ચો છે તો બી 20 હજાર રૂપિયા દંડના ડાલવાના છે અત્યારે ખેતીમાં અત્યારના સમયે. ભાવ 40-60 રૂપિયા મળી જાય છે 20 મણનો, કિલોના 2 રૂપિયા કે 3 રૂપિયા થાય.
તમને શું તકલીફ હોય, કારણ શું આ બધું? કારણ કે અમને મોંઘવારી વધારે છે, અત્યારે બિયારણના ભાવ બહુ વધારે છે, અમને પાલવતું નથી. ખેતી કરીએ છીએ પણ મજબૂરી છે, કરે અગન સીધી નથી અમારાથી. અત્યારે મજૂરી અત્યારે એક માણસના 6-6 રૂપિયા મજૂરી છે. અમારે એવા 5-7 મજૂર જુઓ, એમાં 700-800 રૂપિયા મજૂરી અમારે મજૂરોને આપવી પડે. એમાંથી અમને ભાવ 40 રૂપિયા પુલાળ વેચાય છે. અમારા કોઈ ઘરમાં ચાલવું અમારી મજબૂરી છે. અત્યારે ના છૂટકે અમારે ખેતી કરવી પડે છે. કેટલું ખર્ચો થતો હોય? ખર્ચો આમાંથી લગભગ નહીં હોય તો વીઘા પાછળ આમાંથી 60-70 હજાર રૂપિયા ખર્ચો થઈ જાય છે. એમાંથી અમારી મજૂરી અને યા તો ખર્ચો અમારથી નહીં નીકળતો. દવાનો ભાવ બહુ ઊંચા છે. અમારી મજબૂરી ના મજબૂરીના કારણે ખેતી તો કરે અગન સીધી નથી. ઘર ચલાવવાનું દર વખતે ફાયદો કશું નહીં, સરવારો શું જ રહેશે. અમુક ટાઈમ ભાવ મળી જાય તો કદાચ સર જો નીકળ્યું તો બરાબર છે, નીકળ ના નીકળ્યું તો અમારે બધું ખર્ચો બી અમારો માથો પડે. શું શું ખર્ચો થતો વાવણી માટે? કે ખર્ચો શું થતો? દવા બધું, ખાતર પાણી રાસાયણિક જે ખાતર આવે ને એ બધું અમારે વેચાતું લાવવું જ પડે. અમારે કોઈ મંડળી નથી કે અમને કોઈ પહેલાં આપી દે. મોંઘું છે એટલે અમારે પહેલાં પૈસા પણ તો જ તો અહીં આપે. પણ અમારે ગાડી અહીંયાથી અમારે ગાડી પોતે કરવી પડે અને ગાડીનું ભાડું અમારે તો અહીંથી નીકળતું નથી. તો ઘેર પહોંચ પછી બચી લાવવા ને તો ગાડીનું ભાડું બી અમારે ખીચાણા કાઢીને અમારે આપવા પડે છે એમને. એવી પરિસ્થિતિ છે? હા, એવી પરિસ્થિતિ છે. અત્યારે હાલ ભાવ બહુ ડીમ છે. 40-50 રૂપિયા ફુલાડ વેચાય છે. શું માંગણી છે અમારે? હે, શું માંગણી છે? માંગણી અમારી એ છે કે અમારો ભાવ થોડો ઊંચો અમને પેલી કરિયા લો તો અમને કોઈક ઘરમાં ચાલો. ભાવ તમને ભાવ લગભગ 200-300 રૂપિયા હોય ને તો અમારે ઘરમાં બધું અને ખેતરનું દવા દારૂ અમે બી પૂરું કરી શકીએ. શું નામ તમારું? મદનસિંહ. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5214. પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણીની પાઇપ લાઇન ની સુવિધા,
સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245.